આગળના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ મહાનગર પાલિકા હસ્તક જાતિ આધાર કાર્ડની કામગીરીમાં સોફ્ટવેર અપડેટના કારણે સોમવાર અને મંગળવાર કામગીરી બંધ રહ્યા હતા. ત્યારબાદ બુધવારે કામગીરી શરૂ થતા લાંબી લાઈનો જોવા મળી હતી. સોફ્ટવેર અપગ્રેડેશનના કારણે કામગીરી રોકી દેવાઈ હતી. એક બે દિવસમાં સ્થિતિ થાળે પડવાની શક્યતા રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વોર્ડ ઓફિસમાં છેલ્લા ચાર દિવસથી આધાર કામગીરી બંધ રહ્યા બાદ આજ સવારથી આધાર કેન્દ્રો ફરીથી શરૂ થતાં લોકોએ રીતસર કતારો લગાવી હતી. સોફ્ટવેર અપડેટેશનના કારણે કામગીરી બંધ હતી, પરંતુ રાબેતા મુજબ આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા શરૂ થતાં અફડાતફડી સર્જાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં યુઆઈડી આધાર નોંધણી, સુધારા વધારા વગેરે પ્રક્રિયા માટે વોર્ડ ઓફિસોમાં અલગ જ આધાર કેન્દ્રો બનાવાયા છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હાલમાં સોફ્ટવેરને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી હતી. રાજકોટનો રહેવાસી છું, મારી બેબીનું મેં આધાર કાર્ડ નામ ચેન્જ કરાવવા માટે 5/10/2017 રોજ અરજી કરેલી. ત્યાર પછી મને એમ કીધું કે અપલોડ નથી થયું, તો મેં ફરીથી અપલોડ કરાવવાની વિધિ કરી અને 16/8/2018 રોજ મેં આ અરજી કરેલી. એ અરજી કર્યા પછી આજે હું તપાસ કરવા આવું છું, આજે પણ એમ કહે છે કે અપલોડ નથી થયું, તમે 11 નંબરના રૂમમાં તપાસ કરો. 11 નંબરના રૂમમાં મેં તપાસ કરી તો એણે કીધું કે તમને જ્યાં આ કરી દીધું ત્યાં તમે જાઓ. અહીંયા આવ્યું એટલે મને એવું કહેવામાં આવ્યું કે તમે 11 નંબરના રૂમમાં જાઓ. રાજકોટ મહાનગરપાલિકાએ પૂર્વ જાહેરાત સાથે છેલ્લા ચાર દિવસથી આધાર કામગીરી બંધ કરી હતી. આજથી આધાર કેન્દ્રો ફરી શરૂ થવાના હોય સવારથી જ લોકોએ ત્રણેય કચેરીમાં આધાર કેન્દ્રોની સામે લાંબી લાંબી કતારો લગાવી હતી. 500-500 લોકોનું વેઇટિંગ હોય લોકો અકળાયા હતા. એક તબક્કે અફડાતફડી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આધાર કેન્દ્રમાં કર્મીઓએ કહ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને કોમ્પ્યુટરાઇઝ હોય સાંજ સુધીમાં સ્થિતિ થાળે પડી જશે. ચૂંટણી કાર્ડમાં, આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખમાં વાંધો હતો એ ફેરવવાનો છે. સવારના અહીંયા આવીને ઊભા થઈ મારે ઢીંઢાણ તકલીફ છે, વાહ ઊભો તો મારા ઘરના અહીંયા હતા તો મારા ઘરને ઘણી આવી ગયા ઠેઠ ઓલી બધ જાઓ સમજી ગયો. તો આ વારો કઈ આવે તો આ પછી આ લોકોને કીધું તમે ચાલુ કરો અહીંયા, તો કે અમારી રીતે ચાલુ થાય કે સમજી લ્યો, જવાબ દેતા નથી સરખી રીતે. સવારનું ચાલુ કર્યું હોય તો એક પછી એક વારો ન આવતા જાય, અને એના જાણીતા કોઈ આવે, સંબંધી આવે, એને તરત બાઈનેથી લઈ લી સમજી લ્યો. રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી થઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં પણ તે કામગીરી થાય છે. 20 સપ્ટેમ્બરે વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 8માં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાથી ત્રણેય ઝોનમાં આધારની કામગીરી બંધ રાખી આ સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરી કરવામાં આવશે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.